હવે આગળ વાત કરીએ તો મહેસાણા સિંધુ ભવન ખાતે યુપીએસસી સેમિનારનું સફળ આયોજન ઉત્તર ગુજરાત સિંધી સમાજ અને મહેસાણા શહેરના સિંધી સમાજ દ્વારા ઉદય એકેડેમી કાઉન્સિલ નાગપુરના સહયોગથી યોજાયેલ યુપીએસસી સેમિનારમાં ભારતીય સિંધુ સભાનો પ્રદેશ અધ્યક્ષ દિલીપ પબરેજાની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી ઉત્તર ગુજરાત સિંધી સમાજના પ્રમુખ નારીભાઈ લચ્છીવારા કે જેઓ સિદ્ધપુર નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે તેમજ ઉત્તર ગુજરાત સમાજમાં ઉપપ્રમુખ મનોજભાઈ નરસિંઘાણી અને મહેસાણા સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઈષ્ટદેવ ઝૂલેલાલજીની જ્યોત પ્રગટાવીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ઉદય એકેડમી કાઉન્સિલના પ્રેસિડેન્ટ ગોવિંદભાઈ મેલવાની વાઇસ પ્રેસિડેન્ટ કમલ મહેતાની તેમજ તેમની ટીમ દ્વારા ખૂબ જ અસરકારક રીતે યુપીએસસી માટે માર્ગદર્શન તેમજ મેડિટેશન આપવામાં આવ્યું હતું જેનાથી ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ પ્રભાવિત થઈ ગયા હતા લઘુમતી કોમ ગણાતી સિંધી સમાજના બાળકો તેમજ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવો ભણી ગણીને દેશનું તેમજ સમાજનું નામ રોશન કરે તે માટે સિંધી સમાજના આગેવાનો તેમજ ભારતીય સિંધુ ભવન સંસ્થા દેશ લેવલે તેમજ પ્રદેશ લેવલે ખૂબ જ પ્રયત્નશીલ છે બાળકોના વિકાસ માટે અવરનવાર કાર્યક્રમો યોજીને તેજસ્વી તાલલાઓને બિરદાવીને પ્રોત્સાહિત કરવામાં આવે છે મહેસાણામાં યોજાયેલ આ સેમિનારની ચોમેર પ્રશંસા થઈ હતી આગેવાનો રતનભાઈ રજ રિજવાણી ચંદુભાઈ થારવાણી સંજયભાઈ જેતવાણી અને તેમની સમગ્ર ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા અથાગ પ્રયાસો હાથ ધર્યા હતા અવારનવાર આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય તેવું સિંધી સમાજને અપેક્ષા રાખે છે ક્રાંતિ છે